हेलो दोस्तों, सीताराम जय श्री कृष्ण जय माता जी। केम छो बता? आशा करिए कि बता मजा में हसो और अमी पण मजा में है। तो आज अमी है ने आया पालखड़े पालखड़े हाट वैयत से प्रताप भाई केसवाला एने ले आया। ने मारो हाथ दुखे, मारो बापू ने कड़ दुखती थी, मारी कड़ ने हाथ बे दुखे थी बतावा हाट वैया। तो जो ने हाट वैयत है अने दवाई पण पोते आपे ने अपना हाथ के पग के गमे कहीं दुखत हो गमे बीमारी हो टोटल बीमारी दवा आपे हैं। ने माणा ने ओलो जो ते के वाहन ने ले लेने आए माणा दुनिया माणा आए अने बहु ट्राफिक एटली हो बहु बधा माणा आए बतावा बिचारा। ने आना घर ने ई है पासड़ थी ने अपने आगे थोड़ीक वार प्रताप भाई की मुलाकात करिए। अने पालखड़ा गाम अने हमें देखाय नहीं हाईवे है, हाईवे काठा पर शेणवाड़ी अने नजीक थाय पालखड़ा थी हाईवे पर है। वारो ने तो अमारो एक दौ वगे वारो आए बपोर सुधी ज विजिट लिए। બહુ માણસ આવે દુનિયાના કાંઈ કાંઈથી આવે ને અમે એક ફેરત આવે ને ત્યાં બીજે ફેર બતાવવા આવ્યા। જ્યાં બધા દર્દી છે ને આ ખુરશી ઉપર બેઠા પ્રતાપ ભાઈ છે જલ્દી બોવ જ ને કડ દુખે લંબાવવા દો જે આઈ કામ થયું તમે પડ્યા તા કે કામ થયું બેઠી ખાટલા જરીક પોરો ખાઈ લેવા ત્યાં
क्यों गाम आई तुम्हारो गाम क्यों बेराजो हाँ जामनगर पा है यो खाली हाथ ज पकड़जो जी ભાઈ તમારું નામ નામ લીલાભાઈ હા પૂછ્યું તું તમને મને બે પગમાં ધમની બંધ થઈ ગઈ હા મેં નસું બંધ થઈ ગયું હા એનું પગમાં ગેંગ્રીન થવા હા આય આવ્યો પેલા યુએન મહેતામાં ગયો તો ત્યાંથી મને રજા આપી દીધી હા બે સિટી સ્કેન કર્યા હતા બધું પ્રોબ્લેમ સોલ્વ કર્યો તો એનાથી ન થયું એટલે મને રજા આપી દીધી એકદમ સિવિલમાં વહી સિવિલમાં હું બસી ન ગયું મને સિવિલમાં કીધું હતું તમારો અંગૂઠો નાગરી કટ કરવા પડશે પછી હું ત્યાં ન મને ગયો તો પછી ત્યાંથી આવ્યું અને સિવિલમાં ગયો ત્યાં ન ગયો પછી મને ગાય પડતાભાઈ મારો ફ્રેન્ડે કીધું એટલે પડતાભાઈ ને હું પછી આવ્યો ધીરે ધીરે એ પડતાભાઈ મને રિકવરી કરી રિકવરી કરીને મારો અંગૂઠો ને આંગળીમાં ગેંગ્રીન થઈ ગયું હતું એ તમે જોઈ શકો છો હું આ બતાવું છું આ અત્યારે મલમ લગાડેલું છે અને આ બે આંગળી ને અંગૂઠો ગેંગ્રીન માં કાળા પડી ગયા હતા સુકાતા સુકાઈ ગયા હતા હવે આ રિકવરી થઈને કમ્પ્લીટ થઈ ગયા છે હા અત્યારે રિકવરી થવા માંડી છે અત્યારે મલમ લગાડેલું છે બ્લેક નકર આવા બ્લેક થઈ ગયા હતા હવે રિકવરી થવા માંડી અત્યારે કઈ પ્રોબ્લેમ છે નહીં હાલવામાં પ્રોબ્લેમ થતી હતી બધા પ્રોબ્લેમ થતી હતી હવે કઈ પ્રોબ્લેમ છે નહીં બહુ રિકવર થઈ બહુ રિકવરી એટલે માનો કે 80% જેવી રિકવરી થઈ ગઈ છે અત્યારે હવે ધીરે ધીરે રિકવરી નોર્મલ છે ખાટલામાં પ્રોબ્લેમ થતી બાથરૂમ ખાટલામાં બધી હલવાની મારે પ્રોબ્લેમ હતી હલાતું પણ અત્યારે મને હલાય છે વાંધો નથી આવતો હા તમે તમારા સ્વતંત્રાય થઈ ગયા સ્વતંત્રાય નહીં પણ હજે ટેકો લઈને હાલવું પણ હલાય છે પ્રોબ્લેમ નથી કેટલી વખત અહીંયા ધક્કા ખાવા પડે તમારે અમારે માનો ને કે બે મહિનાથી હું અહીંયા આવું છું પાંચ છ ફેર આવ્યું તો એટલો ફરક ગેપ રાખવો પડે સાત આઠ દિનો ગેપ રાખવો પડે જયારે આવવાનું એટલે એટલો ફરક બહુ સારું કામ હે પ્રતાપભાઈ નું નજીક છે ના બહુ માણસ એટલું આવે ને બધા પોતાની પ્રતાપભાઈ ને બા આઈ સીતારામ ચા હે પ્રતાપભાઈ માં અને અમાર મેરજ છે કેસવાલા મેર હે ને આઈ હા માણસ ને બધા આવે ને સાંજ પાણી ને આઈ નું જ કામ હોય બધું ભરત પટેલ ભાઈ ગયો અમદાવાદ એની ઓપરેશન 3 લાખ રૂપિયા એક મહિના કોઈ ગેરંટી નહીં તરત અટકી જાય થાય કે ના તમારા કેસમાં ભાઈ ના પગ જોઈએ તો આપડે થાય કે ના ના જિંદગી સવાલ છે ને કઈ પગ કાપ્યા કયું નથી આપડે દુઃખ થઈ ગયું અત્યારે માણા કે દવા દારૂ બે માણસ વિશ્વાસ મોટી વાત છે વિશ્વાસ હોવો જોઈએ
દસમી ફેરે આપણે ઉંમર થાય બુદ્ધિ નથી કે એટલે કેટલી યાદ થતી આવે હા બરાબર છે ચાલો તમને એમ કહ્યું તો મને જરાક પંચ પાંચ સૂક્ષ્મ વેદ કહેવાય એને પંચ સૂક્ષ્મ વેદ પાંચમો વેદ કહેવામાં આવે સૂક્ષ્મ વેદ કહેવાય એ બધાય હોય પણ આ ભાઈ તો અનુભવ મને ઉજો વાર કોરામાં પણ એ હતી યાદ થતી વાર કો ઉજો પણ ઉજો થી બધું કહેતો સત્ય વાત કરતો બધી કાકી ભાઈ એમને મારી યાદ થતી આની પાછા બીમાર પડે હાવ બધા વર્ધે હવે ખબર ખાવાનું છે દીધું તમારી મતિ તમારું તમારું જીવ કીમાં કરો એ પ્રમાણે જ તમારી ભૂલે જાવ તો હું આવ્યો ને એટલે એક કલાક બે કલાક ની બગડી હું ભાગીદાર મેળા જઈને આવું કામ દેવા આવું છું મોબાઈલ માં જતા નથી આયુર્વેદ વેદ લખું જો આયુર્વેદ પણ ક્યાં વેદ માં બધા પેશન્ટ વિઝિટ થઈ ગઈ ને પ્રતાપભાઈ ફ્રી થયા તમે કહો થોડો અમને ઇન્ટરવ્યૂ આપી દો તો પ્રતાપભાઈ પાસેથી આપણી માહિતી લઈએ કઈ કઈ દવા ને ક્યાં ક્યાં રોગ ને બધી ટોટલી આવે દર્દી તો બધા અને બધાને પ્રતાપભાઈ દવા આપે ને બધાને હાજાય પણ કરે તો આપણે થોડુંક પ્રતાપભાઈ પાસેથી જાણીએ સેવા કરીએ છીએ માણસ ને જેટલી થાય એટલી જેટલા
દરજ તમારા મોગલ ખૂબ નહીં આવું જોઈએ અમે શું કરી દઈએ બરાબર હા દવા તો ઘણી બધી જેની જે પ્રમાણે બીમારી હોય એમાં દવા કરીએ છીએ દવા હોય જ છે આજે દવા હોય પછી અને બિલકુલ સાચ વગર અને એકદમ સારું ભાઈ નું કામ બહુ સારું કહી કલર બદલે કોની એવી હે બર્ગર કોબી કઈ દેખાતા નથી લાગતા બાપુ ભૂરા ના પાન દેખે બગા હા ભૂરા ના પાન દેખે જાતે જો ભૂરા ભૂરા જતા હોય ભૂરા આવતા હોય પાન ભૂરા આવતા હોય પાન મુરાદ ન હોય તો પાન ક્યાં છે બકાલો લઈ લે હારી પર્વત પર્વત ના હશે અર્ધો કિલો અમારે તો પડ્યું તમારું જ લીધું આપડે નાખી દે એ બાપુ હમણાં બાસકન બાસકન થાય એ તો ક્યાં હમણાં બાસકન બસ ગવાર લેવા જ લઈ લઈએ થોડા બે જણા છે હું ના બે છે ખાવા વાળા ને બે હિયા ખાવા પડે બાપુ કેડા પિલા
કિલો એક લેવા હતા, બહુ રૂપિયા રાખો તો લઈ જઈએ. કટારા નું કામ છે ઉપર રાખવાની હોય ને એ જોગણી શિયાળ હજી બે બાકી અમારો ચાલે હતા કામ. પોતિયો હે અને આમાં કલર ને પેન્ટિંગ ને થઈ જાય ને ત્યારે તો બહુ જ અસલનું થઈ જાય ને. આ અમારા ઘેરમાં અમારા કાકાનવાડી શંકર ભગવાનનું મંદિર છે ને ત્યાં અમારે બેહાડવાનું છે. એટલે કેટલું 15-20 દી થયા છે અમારા બાપુ કે ગાયણી અમારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની. એટલે આદિન બધું થયું મંદિરમાં કમ્પ્લીટ. એટલે મૂર્તિ તૈયાર થઈ જાય ને એટલે પછી પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જ રહીએ. ને આ ગણપતિ બાપાને આરખેન લીધા પણ હજી કટિંગ બાકી છે. બોલપેનીથી બધું કરી લીધું પછી બધું આ એટલે મશીનથી કાપે અને એવી રીતની મૂર્તિ બનાવે ને બાપુ. ઓલી રીતે કોતરેટ બનાવી આ ગણપતિજી છે. આવડવાન બાપુ હે એ ખાલી કાપવાનું એટલે બાકી લાગે ને બાપુ કટિંગ. પાલિશ તો બધામાં બાકી છે, કલર પેન્ટિંગ બાકી છે. આ એક જાતની કલા જ કહેવાય ને બાપા ને ખરા આવું આવડે નહી. કાકા એક જાતની કલા કહેવાય ને ખરા આવું કઈ આવડે નહી. આપણાથી એક મૂળ ઓલું નથી બનતું, ખાલી પાર્થેશ્વર બનાવવું હોય તો નથી બનતું. ને જોઈ આવો પથ્થર મગવે અને પછી એમાંથી એની જીવો જોતું જાય એની પ્રમાણે કાપે અને કટિંગ કરે અને મૂર્તિ બનાવે આ પથ્થરમાંથી. આવા પાણા મગવે એ મૂર્તિ પછી આમાં જ મૂર્તિ બનાવે. મોટા મોટા પાણા ખબર નહીં આ અમારા આકોરા વન અહીં છે લગભગ આત્યાણાના પથ્થર છે આ પણ કંઈ ખાસ ખબર નથી. ને પછી અમારા મેરજ છે ભાઈ આગળ આપણે એની પણ પૂછ્યું વાતચીત કર્યું બધી. જે એક આ હુરો પૂરો હે એટલે અમારા માં ખાંભા બેહાડે જે આમાં પેન્ટિંગ આમાં હે ને ખાલી વ્હાઈટ જ મારી છે ને ઘોડામાં ને એ બધામાં પેન્ટિંગ આવી છે કલર આવી છે એટલે. તો જે આ રાંદલાઈન મૂર્તિ બનાવેલ છે અને આ કોકને લઈ જવાની છે તે જે એને મુહૂર્ત નહીં હોય તે નથી લેગા
રાંધો લાઈન થઈ કે આગળ બોલી છે કામ એવી અસલ મૂર્તિ છે આજે આવી રીતની આપણી મૂર્તિ છે ને એ પણ આવી જ રીતની બને જાય બધી બહુ જ અસલની છે દાદા ની મૂર્તિ છે આ કે આમ ખંભારે દેવાની ખંભારે દેવાની છે આટણ તો સુમાહાન અમારે ખેડૂત હાસવવાનું જોઈ ને વધારે તો એટલે કેટલું હાસવું એ વિશે જેટલું હસવાનું એટલું જેટલું આવે છે બે એ શોખ હોવો જોઈએ કલર નો હા એ તો કઈ કલર નો શોખ હોવો જોઈએ મૂર્તિ એવી છે ને